गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? चलो आज अपने अभ्यास में थोड़ा आगर वधीए। धोरण 12 भौतिक विज्ञान पार्ट 13 न्यूक्लियस। मित्रों, अगौना लेक्चर में आपने अल्फा बीटा गेमा उत्सर्जन अने उत्सर्जन दरमियान उद्भवती ऊर्जा क्यूनो मूल्यो ने लगता केटलाक दाखला अपने जोएला। हवे आजे अपने थोड़ा आगर वधीए। न्यूक्लियर ऊर्जा एटले शू? न्यूक्लियर ऊर्जा शू छे? बंधन ऊर्जाना आलेख उपरथी न्यूक्लियर ऊर्जा केवी रीते मुक्त थाय एनी आपणे समजूती मेळवी छे। मित्रों, आपणे अगाउ न्यूक्लियसनी बंधन ऊर्जावाळो ज्यारे प्रश्न चलावे तो ये वखते न्यूक्लियसनी बंधन ऊर्जा ની આપણે વાત કરેલી દ્રવ્યમાન ક્ષતિ ડેલ્ટા એમ, કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન મુક્ત અવસ્થામાં હોય તો એ વખતે એમનું કુલદળ વધુ હોય છે, પણ જ્યારે જોડાઈને ન્યુક્લિયસ બનાવે તો દળ ઘટી જાય છે, અને દળ ઘટી એનો મતલબ એટલી દળનું ઊર્જામાં રૂપાંતરણ થઈને એટલી ઊર્જા બહાર ચાલી જાય। જો આપણે એટલી જ ઊર્જા આપીએ તો પાછું એ ઊર્જામાંથી દર બની અને ઘટક કણો મુક્ત થઈ જાય, અને માટે એ જ ઊર્જાને આપણે ન્યુક્લિયસની બંધન ઊર્જા કહેતા હતા। પછી આપણે ન્યુક્લિયસની બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ સમજેલા, હવે એના જ આધારે આપણે બધી વાત કરવાની છે। એટલે જો અમે અહીંયા આકૃતિમાં એક અક્ષ ઉપર ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા બતાવી છે અને એક અક્ષ ઉપર પરમાણુ દળાંક એ બતાવેલો છે। પહેલાં આપણે આની વ્યાખ્યા જોઈએ કે ન્યુક્લિયર ઊર્જા શું છે। તો ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન ન્યુક્લિયસ એક ન્યુક્લિયસમાંથી બીજું ન્યુક્લિયસ બનવાની જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાઓને ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય। ન્યુક્લિયસ બદલાવાની પ્રક્રિયા જેને ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય, અને આવી ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન મુક્ત થતી ઊર્જા ઊર્જા ઉત્પન્ન થાય તો આવી મુક્ત થતી ઊર્જાને ન્યુક્લિયર ઊર્જાના નામે ઓળખવામાં આવે છે। તો જો ફરી એકવાર, ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જાને ન્યુક્લિયર ઊર્જા કહે છે। આપણે તે પ્રશ્નમાં એક અક્ષ ઉપર ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા અને બીજી અક્ષ ઉપર પરમાણુ દળાંક એ બતાવ્યું। તમે જોઈ શકો છો મિત્રો કે પરમાણુ દળાંક 30થી ઓછો, જો આ 50 છે, આ 25 તો અહીંયા 30 આવે, આ 30 કરતો ઓછો પરમાણુ દળાંક ધરાવતા તત્વોને આપણે હલકા તત્વો કીધેલા, અને 170 કરતો વધુ 170 કરતો વધુ પરમાણુ દળાંક ધરાવતા તત્વોને ભારે તત્વો કીધેલા, અને 30 અને 170ની વચ્ચેના પરમાણુ દળાંક ધરાવતા તત્વોને આપણે વચગાળાના પરમાણુ દળાંક ધરાવતા તત્વો કીધેલા। અને તમે 30થી 170ની વચ્ચેના વિસ્તારમાં આવતા તત્વો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાઓ લગભગ અચળ જેવી 8 MeVની આસપાસની છે। તમે જોઈ શકો છો કે ભાઈ, જો આપણે અહીંથી વાત કરીએ મિત્રો, તો જો આ 32 પરમાણુ ક્રમાંક સલ્ફરનો પરમાણુ દળાંક તો એનો ઊર્જા 8 MeVથી વધુ છે, અહીંયા તમે જો 170 તો ત્યાં 8 MeV છે, અને આ વચગાળાના તત્વો માટે 8થી જવાબ મોટો છે, એટલે લગભગ 8ની આસપાસના જવાબો છે, બરાબર। જ્યારે 30 કરતો ઓછો પરમાણુ દળાંક તો એમના માટે જો ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જાનો મૂલ્ય ઓછો છે, બહુ ભારે તત્વો લ્યો તમે તો એમના માટે પણ જો 8 કરતો ઓછો છે, એટલે કે જેમનો પરમાણુ દળાંક 30થી ઓછો છે અને 170થી વધુ છે, એને કે 30થી ઓછું એટલે હલકા, 170થી વધુ એટલે ભારે, તો આવા વિસ્તારના ન્યુક્લિયસો માટે
ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8 MeV કરતો ઓછી છે, એટલે આ બે માટે ઓછી અને વચગાળાના તત્વો માટે વધુ, બરાબર છે. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ એનો મિનિંગ શું? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ એનો મતલબ કે જ્યારે ન્યુક્લિયસનું બંધારણ રચાયું હશે એ વખતે વધુ ઉર્જા મુક્ત થઈને બહાર ગઈ છે, અને વધુ ઉર્જા મુક્ત થઈને બહાર ગઈ હોય તો દળમાં વધુ ઘટાડો થયો હોય, એટલે એનું દળ બહુ ઓછું થઈ ગયું હોય. કારણ કે વધુ ઉર્જા મુક્ત થઈ, આઇન્સ્ટાઈનના મત મુજબ એ ઉર્જા આવી ક્યાં હતી? તો દળમાંથી જ ઉર્જા બની હોય, તો એવા ન્યુક્લિયસનું દળ ઘટી જાય અને ઉર્જા મુક્ત થઈને બહાર ચાલી જાય. તો આમ કહે છે કે જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ હોય તો તેવા ન્યુક્લિયસનું કુલ દળ ઓછું થતું હોય છે, ઓછું હોય છે, બરાબર. આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી હોય તો ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જાને પરમાણુ દળાંક વડે ભાગો. જો આ પદ અહીંથી અહીં લઈ જઈએ મિત્રો, તો ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા બરાબર ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગુણ્યા પરમાણુ દળાંક. જેની કુલ બંધન ઉર્જા ઓછી તેવા ન્યુક્લિયસનું, દાખલા તરીકે આ હલકો, તો એમના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી, માટે આ પદ ઓછું, તો એની કુલ બંધન ઉર્જા ઓછી. એટલે આવા તત્વો માટે કુલ બંધન ઉર્જા ઓછી હોય, ભારે તત્વો માટે પણ ઓછી હોય, પણ વચગાળાના તત્વો માટે બંધન ઉર્જા વધુ. તો જેની કુલ બંધન ઉર્જા ઓછી હોય એવા તત્વો અથવા એવા ન્યુક્લિયસોનું જ્યારે વધારે કુલ બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે ત્યારે ઉર્જા મુક્ત થાય, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન થાય. ફરી એકવાર, જેની કુલ બંધન ઉર્જા ઓછી હોય, દાખલા તરીકે હલકા અને આ ભાઈ ભારે, જો આ ભારે તત્વોના ટુકડા થાય, દાખલા તરીકે આ 250 પરમાણુ દળોમ છે, હવે એના હું બે ટુકડા કરું 125 125, તો 125 પરમાણુ દળો અહીંયા આવે મિત્રો, તો એની બંધન ઉર્જા જો વધી, પહેલાંની ઓછી હતી પણ એ ટુકડાઓની વધશે, અને બંધન ઉર્જા વધીનો મતલબ દળ ઘટ્યું છે, અને દળ ઘટ્યું હોય તો એટલી ઉર્જા ઉત્પન્ન થઈને બહાર નીકળી હોય. જો ઊંધું કામ કરીએ, આ બે હલકા ન્યુક્લિયસ, પણ બે હલકા ભેગા કરો એટલે મોટું બને, અને મોટું બને એટલે પરમાણુ દળાંક વધે, તો પરમાણુ દળાંક વધે બંધન ઉર્જા વધે, અને બંધન ઉર્જા વધી એનો મતલબ કે એ બંધાતી વખતે દળ ઘટ્યું છે, અને દળ ઘટ્યું એનું ઉર્જામાં રૂપાંતરણ થઈ અને એ ઉર્જા મુક્ત થઈ છે. તો આમ જો જેની કુલ બંધન ઉર્જા ઓછી હોય એવા ન્યુક્લિયસનું વધારે કુલ બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે ત્યારે ઉર્જા મુક્ત થાય, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન થાય. અને આવી ઉર્જાનું ઉત્સર્જન મેળવવાની બે પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાઓ શક્ય છે. કયા બે પ્રકારની? તો જો આપણે પહેલાં આ વાત કરીએ કે જ્યારે ભારે ન્યુક્લિયસ, દાખલા તરીકે મેં કીધું 250, તો જો આ 250 પરમાણુ દળાંક 250, તો એ વધારે પરમાણુ ભાર છે એટલે ભારે ન્યુક્લિયસ કહેવાય, અને જો એની બંધન ઉર્જા ઓછી છે મિત્રો, 8 કરતો ઓછી છે, એટલે એની બંધન ઉર્જા 8 MeV કરતો ઓછી છે, પણ ચલો એ 250 હું બે ટુકડા કરી નાખું, 125 125, પણ જો જેનો પરમાણુ દળાંક 125 છે એમની બંધન ઉર્જા 8 વધુ છે, તો એનો મતલબ કે આમની બંધન ઉર્જા 8 થી વધુ છે. તો જો આ ભારે ન્યુક્લિયસમાંથી બે ટુકડા થાય તો બંધન ઉર્જાનું મૂલ્ય વધ્યું, અને બંધન ઉર્જા વધી એનો મતલબ એ વખતે ઉર્જા ઉત્સર્જિત થઈને બહાર નીકળી છે, આવા ટુકડા બને એ વખતે ઉર્જા ઉત્પન્ન થઈને બહાર નીકળી, અને આ રીતે ટુકડા થવાની પ્રક્રિયા જેને વિખંડન કહેવાય. શું કહેવાય? વિખંડન, ઇંગ્લિશમાં ફિસન. શું કહેવાય? ફિસન. તો આમ જ્યારે ભારે ન્યુક્લિયસનું બે અથવા વધુ વચગાળાના દળ ધરાવતા ટુકડાઓમાં વિખંડન થાય, જો આ ભારે હતું પણ એમાંથી બે ટુકડા થયા રહે તો આ વચગાળાના ટુકડા બન્યા,
તો આવા ટુકડાઓમાં વિખંડન, જેને કહેવાય ફિસન, થાય ત્યારે શું થાય મિત્રો? ઉર્જા ઉત્પન્ન થાય. અને આવા ટુકડા થવાની ક્રિયાને જેને ન્યુક્લિયર વિખંડન કહે છે. શું કહેવામાં આવશે? ન્યુક્લિયર વિખંડન. આપણો એટમ બોમ, તો એટમ બોમ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. હિરોશિમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ જ્યારે અણુબોમ, એટમ બોમ જીંક્યા, તો એટમ બોમમાં આવા ન્યુક્લિયસોના વિખંડનની પ્રક્રિયાથી પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થયેલી મિત્રો. તો આ એટમ બોમનો સિદ્ધાંત કયો છે? ન્યુક્લિયર વિખંડન. પણ જો આ બાજુની વાત કરીએ મિત્રો, આ હલકા ન્યુક્લિયસ છે, દાખલા તરીકે આ, તો જો એની બંધન ઉર્જા ઓછી છે, એવું ને એવું બાજુવાળું ન્યુક્લિયસ લ્યો તો એની એ બંધન ઉર્જા ઓછી છે. પણ જો એ બે ભેગા થાય તો પરમાણુ દળાંક વધે, અને પરમાણુ દળાંક વધે તો બંધન ઉર્જા વધે. તો બે હલકા ન્યુક્લિયસ, બે હલકા જેમનો પરમાણુ દળાંક ઓછો હોય, દાખલા તરીકે 1, 5, 1, 10, પણ આ બે ભેગા મળે તો પરમાણુ દળાંક 15 થાય. તો જો 15 થાય તો પરમાણુ દળાંક વધે, એમ બંધન ઉર્જા વધે છે. તો આ હલકાની ઓછી હોય એટલે આ બંનેની બંધન ઉર્જા ઓછી હોય, પણ જ્યારે બે ભેગા મળીને મોટું બનાવે તો બંધન ઉર્જા વધુ હોય. અને બંધન ઉર્જા વધે એનો મતલબ કે એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થઈને બહાર નીકળી હોય, અને આ રીતે ઉર્જાનું ઉત્સર્જન થાય, ઉર્જા મુક્ત થાય. પણ અહીં બે જોડાયા, બે ભેગા થઈને મોટું બનાવ્યું, અને આ જોડાવાની ક્રિયાને સંલયન કહેવાય. શું કહેવાય મિત્રો? સંલયન. તો આપણી બીજી પ્રક્રિયા કે જ્યારે બે કે બે કરતો વધારે હલકા ન્યુક્લિયસો ભેગા થઈ એક ભારે ન્યુક્લિયસ બનાવે, ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થાય, જેને ન્યુક્લિયર સંલયન કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય. શું કહેવાય? ફ્યુઝન કહે છે. હાઇડ્રોજન બોમ્બનો સિદ્ધાંત આ છે, કારણ કે હાઇડ્રોજન એ ઓછો પરમાણુ દળાંક ધરાવતું તત્વ છે, હલકું તત્વ છે, અને હાઇડ્રોજન બોમ્બમાં બે હલકા ન્યુક્લિયસનું સંલયન થઈ ભારે ન્યુક્લિયસ બને તો એ દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે. માટે આ હાઇડ્રોજન બોમ્બનો સિદ્ધાંત છે. તો આમ ઉર્જા મેળવવાની બે પ્રક્રિયાઓ, ભારેનું વિખંડન કરવાનું અને હલકોનું સંલયન કરવાનું. ભારેનું વિખંડન થાય તો એ ઉર્જા ઉત્પન્ન થાય, કારણ કે આમ પાછા આવીએ તો એ બંધન ઉર્જા વધે, અહીંથી આમ આગળ જઈએ તો એ બંધન ઉર્જા વધશે. એટલે હલકા ભેગા થાય તો મોટું બને, ભારે ટુકડા થાય તો નાનું બને, પણ તો એ બંધન ઉર્જા વધે. તો આ રીતે ટુકડા થવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહેવાય, અને ભેગા થવાની ક્રિયાને ન્યુક્લિયર સંલયન કહેવાય. અણુ બોમ્બ એ ન્યુક્લિયર વિખંડનનો સિદ્ધાંત ઉપર કામ કરે છે, જ્યારે હાઇડ્રોજન બોમ્બ એ ન્યુક્લિયર સંલયનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ભગવાન સૂર્યનારાયણમાંથી આપણને જે અવિરત ઉર્જા મળે છે મિત્રો, તો તે સૂર્યની અંદર આવા હલકા હાઇડ્રોજન જેવા ન્યુક્લિયસનું સંલયન થઈને ઉર્જા ઉત્પન્ન થાય છે, અને અવિરત આપણને મળતી રહે છે મિત્રો. મિત્રો, કોલસો અથવા પેટ્રોલિયમ જેવી ઉર્જાના સ્ત્રોત, તમે રસાયણશાસ્ત્રમાં કોલસાનું દહન કરો, પેટ્રોલ ડીઝલનું દહન થાય તો રાસાયણિક ઉર્જા મુક્ત થાય, તો એ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય, જેમાં ઉર્જા મુક્ત થઈ એટલે એને ઉષ્માક્ષેપક કહેવાય. તો આમ કોલસો અથવા પેટ્રોલિયમ જેવા ઉર્જાના સ્ત્રોતમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય એવી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક કહેતા હોઈએ છીએ. તો રાસાયણિક બંધ તૂટવાથી ઉર્જા ઉત્પન્ન થાય છે, પણ આ રાસાયણિક ઉર્જા જે હોય એ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે મિત્રો. તો એ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્પન્ન થતી ઉર્જા ઇવીના ક્રમની હોય છે. જ્યારે ન્યુક્લિયસની વાત આવે છે તો ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા એમઇવીના ક્રમની હોય છે, કારણ કે ન્યુક્લિયસની બંધન ઉર્જાઓ એમઇવીના ક્રમમાં હોય છે. માટે આ મોટી હોય છે, પેલી નાની હોય છે. જો તમે સમાન દરના જથ્થા માટે, ધારો કે 1 કિલોગ્રામ કોલસો લો અને 1 કિલોગ્રામ યુરેનિયમ લો, તો જો સમાન જથ્થો કોલસો યુરેનિયમ બંને 1-1 કિલોગ્રામ, તો આમ 1 કિલોગ્રામ એટલે કે સમાન દરના જથ્થા માટે ન્યુક્લિયર સ્ત્રોત યુરેનિયમ એમાં વિખંડનથી ન્યુક્લિયરથી ઉર્જા ઉત્પન્ન થવાની, જ્યારે કોલસો સરકાવ તો રાસાયણિકથી ઉર્જા ઉત્પન્ન થવાની. તો કહે છે કે સમાન દરના જથ્થા માટે ન્યુક્લિયર સ્ત્રોતમાંથી મળતી ઉર્જા
રાસાયણિક સ્ત્રોતમાંથી મળતી ઉર્જા કરતો 10 લાખ ગણી વધુ હોય છે. જેમ કે 1 કિલોગ્રામ કોલસાનું જો દહન થાય ને, 1 કિલોગ્રામ કોલસાનું દહન થાય તો 10^7 જૂલ ઉર્જા ઉત્પન્ન થાય. પણ સામે પક્ષે 1 કિલોગ્રામ યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડન થાય તો 10^14 જૂલ ઉર્જા ઉત્પન્ન થાય. વિચારો તમે, આ 10^7 હતી ને આ 10^14 છે, એટલે ખૂબ વધારે છે, બરાબર. તો આમ ન્યુક્લિયર પ્રક્રિયાઓથી પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય છે, અને એટલે તો ન્યુક્લિયર રિએક્ટરો બનાવી અને એની અંદર આવા ન્યુક્લિયસોનું વિખંડન કરી ઉર્જા ઉત્પન્ન કરી અને આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનો બનાવી અને એ ઉર્જાની મદદથી ટર્બાઈનને બધું ફેરવી અને આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. તો આમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ 2 પ્રકારની, હલકો ન્યુક્લિયસ જોડાય અને ભારે ન્યુક્લિયસ બનાવે તો એ ઉર્જા ઉત્પન્ન થાય, ભારે ન્યુક્લિયસના ટુકડા થઈ નાનો ન્યુક્લિયસ બને તો એ ઉર્જા ઉત્પન્ન થાય, જોડાવાની ક્રિયાને સંલયન, ટુકડા થવાની ક્રિયાને વિખંડન. તો આ રીતે તમે ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મુક્ત થાય એ મેં તમને સમજાવી. મિત્રો, પ્રશ્ન લખો હોય તો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો. મિત્રો, ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે ન્યુક્લિયર ઉર્જાની વાતો કરી જેમાં ઉર્જા 2 રીતે ઉત્પન્ન થાય, વિખંડનથી અને સંલયનથી. હવે આપણે આ બંને પ્રશ્નો વિગતે સમજવાના છે. સૌથી પહેલાં આપણે ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર વિખંડન ફિશનની ઘટના સમજાવું. આપણે વિખંડનમાં કોઈ ભારે ન્યુક્લિયસના ટુકડા કરવાની વાત વિચારી, પણ મિત્રો ટુકડા કરવા માટે એ ન્યુક્લિયસને તોડવું પડે અને સ્વાભાવિક છે કે તોડવા માટે એના ઉપર કંઈક કણોનો પ્રહાર કરવો પડે. જેમ આપણે કોઈ ઈંટ કે લાકડાને તોડવું હોય, ધારો કે આપણે કોઈ લાકડાના 2 ટુકડા કરવા હોય તો એના ઉપર કોઈ શક્તિશાળી કુહાડીનો પ્રહાર કરવો પડે. તમે આમ કુહાડીનો પ્રહાર કરો તો જ એના 2 ટુકડા થાય. એમ આપણે જો કોઈ ભારે ન્યુક્લિયસને તોડવું હોય તો એના ઉપર બહારથી કોઈ કણોનો મારો ચલાવવો પડે, અને આપણે જે કણોનો મારો ચલાવીએ એવા કણોને પ્રક્ષિપ્ત કણો કહેવાય. શું કહેવાય કે મિત્રો? પ્રક્ષિપ્ત કણો. સામાન્ય રીતે ન્યુક્લિયસોનું વિખંડન કરવા માટે આવા ન્યુક્લિયસો ઉપર આલ્ફા કણો, પ્રોટોન, ન્યુટ્રોન આવા બધા કણોનો મારો ચલાવવામાં આવે છે, અને એવા કણોનો જ્યારે તમે ન્યુક્લિયસ ઉપર મારો ચલાવો તો એ કણો ન્યુક્લિયસમાં ઘૂસી અંદર જઈ અને ઝઘડમઝઘડા કરી અને છેવટે એ ન્યુક્લિયસને 2 ટુકડાઓમાં વિભાજિત કરી નાખતા હોય છે. મિત્રો, આ ન્યુટ્રોન, પ્રોટોન, આલ્ફા કણને આપણે પ્રક્ષિપ્ત કણ કહીશું. મિત્રો, ચેડવિકે જ્યારે ન્યુટ્રોનની શોધ કરી, અને આપણે બધા જાણીએ છીએ કે ન્યુટ્રોન વીજભાર રહિત કણ છે, એને કોઈ વીજભાર હોતો નથી, માટે કોઈ ન્યુક્લિયસને તોડવું હોય તો એને તોડવા માટે ન્યુટ્રોને સારામાં સારો પ્રક્ષિપ્ત કણ ગણી શકાય. એનું કારણ કે ન્યુટ્રોન કોઈ વીજભાર નથી ધરાવતો. તમે જાણો છો કે ન્યુક્લિયસને વીજભાર હોય કે ભાઈ ચલો તમે યુરેનિયમનું ન્યુક્લિયસ લો તો એના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય, એના કારણે ન્યુક્લિયસ ધન વીજભારિત હોય. હવે જો આવા ન્યુક્લિયસ ઉપર તમે પ્રોટોનનો મારો ચલાવો તો પ્રોટોન એ ધન, ન્યુક્લિયસ એ ધન, તો પ્રોટોન જેમ ન્યુક્લિયસની નજીક જાય એમ ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય, એટલે પ્રોટોનની ગતિ ધીમી પડી જાય, એટલે પ્રોટોનની તાકાત ઘટી જાય. જો તમે આલ્ફા કણ લો તો આલ્ફા કણ એ ધન વીજભાર ધરાવે, ન્યુક્લિયસ એ ધન, તો ધન જ્યારે ધનની નજીક જાય તો અપાકર્ષણને કારણે એની ગતિ ધીમી પડી જાય. માટે તમે જે તાકાતથી પ્રહાર કર્યો હોય એ જોઈએ એવી અસર ન્યુક્લિયસ ઉપર ન થાય. પણ ન્યુટ્રોનની હું વાત કરું મિત્રો, તો ન્યુટ્રોનનો વીજભાર હોતો નથી, એટલે ન્યુક્લિયસ ભલે ધન વીજભારિત રહ્યું પણ અહીંથી આમ ન્યુટ્રોન આવે તો આવું પેલો અપાકર્ષણ, કુલંબી અપાકર્ષણ બળોનો એને સામનો કરવો પડે નહીં. માટે ન્યુટ્રોન જે તાકાતથી આવતો હોય એ જ તાકાતથી ન્યુક્લિયસમાં ઘૂસી શકે અને ન્યુક્લિયસને તોડવાનું કામ કરી શકે, અને માટે ન્યુટ્રોન વીજભાર ધરાવતો નથી, વીજભાર રહિત કણ છે. માટે તો
न्यूक्लियर विखंडन की प्रक्रिया में न्यूट्रॉन ए सारा में सारो प्रक्षिप्त कण है, कारण के इन्हें पेला कुलंबी अपाकर्षण बड़ों सामनो करवो पड़ता नहीं। तो जो मित्रों फरी एक बार जयरे भारे न्यूक्लियस 230 करता जेनों परमाणु दड़ों वधु है तेवा आवा भारे न्यूक्लियस पर प्रोटोनों के न्यूट्रॉनों के आल्फा कण जेवा न्यूक्लियर कणों मारो चलावामां आवे छे त्यारे आवा कणों ते भारे न्यूक्लियसनुं विखंडन करी नाखे छे अने ए संजोगोमां भारे न्यूक्लियसनुं विखंडन थई ऊर्जा विमुक्त थाय छे, ऊर्जा उत्पन्न थाय छे अने आ भारे न्यूक्लियसना टुकड़ा थवानी क्रियाने आपणे न्यूक्लियर विखंडन कहीए। न्यूट्रॉन वीजभार रहित कण छे मित्रों, माटे न्यूक्लियस पर आपात करतो तेने कुलंबीय अपाकर्षण बड़ों सामनो करवो पड़त नहीं, कारण के न्यूक्लियस धन हो न्यूट्रॉन तो वीजभार वगरनो छे माटे कोई अपाकर्षण नहीं था अने सामनो करवो पड़त नहीं। माटे भारे न्यूक्लियसनु विखंडन करवा माटे न्यूट्रॉन ए सारा में सारो प्रक्षिप्त कण छे अने प्रक्षिप्त कण एटले जे कण द्वारा सामेनी वस्तु ने आपणे तोड़ीए ते बराबर। जयरे युरेनियमना समस्थानिक पर आप त्रण प्रकार युरेनियम जोया, बाणु युरेनियम 233, बाणु युरेनियम 235 ने बाणु युरेनियम 238। बाणु युरेनियम 238 ये नॉर्मल है, ये बजार ये व्यवहार में सहलाई थी प्राप्त थाय छे, पण पेलो बाणु युरेनियम 235 जे युरेनियम समस्थानिक कहेवाय अने एवा युरेनियम पर धीमा न्यूट्रॉन, धीमा एटले जेनी ऊर्जा ओछी होय लगभग 2 MeV के एनाथी ओछी ऊर्जा धरावता, 2 MeV करता ओछी ऊर्जा धरावता, अमार जूनी चोपड़ी में लखी थी 0.4 MeV आटली ऊर्जा धरावता न्यूट्रॉन ने थर्मल न्यूट्रॉन कहेवाय अने आवा न्यूट्रॉन काम सारू करी शके। जो वधारे पड़ता शक्तिशाली न्यूट्रॉन होय तो भेदी ने आर पार निकली जाए, एटले न्यूक्लियसनु विखंडन कर्या वगर आर पार निकली जाए, એટલે આપણે બહુ શક્તિશાળી ન્યુટ્રોન નથી લેવાના, થર્મલ ન્યુટ્રોન ઓછી માપની ઉર્જાવાળા ન્યુટ્રોન લેવાના છે। તો જ્યારે યુરેનિયમના સમસ્થાનિક ઉપર આવા ધીમા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે એ યુરેનિયમનું ન્યુક્લિયસ આ ન્યુટ્રોનનું શોષણ કરીને લગભગ 2 સરખા ભાગોમાં વિભાજિત થઈ જાય। જો લગભગ 2 સરખા ભાગ એટલે એક્ઝેક્ટ સરખા 50-50% હિસ્સાના 2 જ બને એવું જરૂરી નથી। તમે કોઈ લાકડું કાપવા બેઠા હો અને તમે કુહાડીનો પ્રહાર કરો તો કદાચ તમારા 2 ટુકડા સરખા સરખા એ બની શકે 50-50% હિસ્સાના, કદાચ એવું એ બને કે કુહાડી સહેજ આગી પાછી લાગી જાય તો એક બાજુનો ટુકડો થોડો મોટો ને એક બાજુનો ટુકડો થોડો નાનો પણ બની જાય, 52-48 વાળો કદાચ એક 51 વાળો બને તો એક 49-50% વાળો એ બને। એટલે મારો કહેવાનો ભાવાર્થ કે 2 એક્ઝેક્ટ સરખા બને એવું જરૂરી નથી એમ બરાબર। તો આમ એટલે લગભગ 2 સરખા ભાગોમાં વિભાજિત થઈ જાય છે। આપણને પુસ્તકમાં આવી એક પ્રક્રિયા આપેલી છે જે આપણે યાદ જ રાખવી પડે મિત્રો, કે ભાઈ ચલો બાણુ યુરેનિયમ 235ના ન્યુક્લિયસ ઉપર તમે ન્યુટ્રોનનો મારો ચલાવો, ન્યુટ્રોન એટલે 0N1। તો પહેલાં તો આ ન્યુટ્રોન ન્યુક્લિયસમાં ઘૂસી જાય તો 92+0 એટલે 92 અને 235+1 એટલે 236, તો આ યુરેનિયમનો બીજો સમસ્થાનિક બને અને આ યુરેનિયમ પછી આવા 2 ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, એક 56 બેરિયમ 144 બને છે, બીજું 36 ક્રિપ્ટોન 89 બને છે, સાથે સાથે 3 ન્યુટ્રોન પણ છૂટા પડે છે। ઘણીવાર આપણે લાકડું કાપતા હોઈએ તો 2 ટુકડા થાય અને સાથે સાથે લાકડાની કેટલીક કરચો પણ નાના નાના ટુકડા થઈને થોડા છૂટા પડતા હોય, એમ અહીંયા 3 ન્યુટ્રોન એ છૂટા પડે છે, સાથે સાથે પ્રક્રિયા દરમિયાન કેટલીક ઉર્જાઓ પણ ઉત્પન્ન થાય છે। જો આ સમીકરણ બેલેન્સ થવું જોઈએ મિત્રો, જો અહીંયા 92+0 એટલે 92, 235 એટલે 236, હવે આમાંથી આ 2 ટુકડા થયા તો જો 56+36 એટલે 92 અને 3×0 એટલે 0, તો 92+0 એટલે 92, એ રીતે જો અહીંયા 3×3+89+144 કરો તો 236 થઈ જશે બરાબર। તો આવી પણ પ્રક્રિયા થાય મિત્રો, ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં આ જ 2 ટુકડા Ba અને Kr બરાબર, Be અને ક્રિપ્ટોન
આજ બે બને એવું જરૂરી નથી હો, એ સિવાય પણ બની શકે. એટલે આવી જ પ્રક્રિયા થાય તેવું જરૂરી નથી. વચગાળાના દર ધરાવતા ટુકડાઓની અન્ય જોડીઓ પણ બની શકે. એટલે આપણા પહેલાં આલેખમાં વચગાળાના જે ટુકડા હતા એમાંથી ગમે તે બેની જોડી બની શકે, જેમ અહીંયા બી એ અને કે આરની જોડી બની. પણ એવું જરૂરી નથી, જેમ મેં લાકડાનો ટુકડો કાપવાની વાત કરી તો બે 50-50% હિસ્સાએ બની શકે, 52-48 વાળોએ બની શકે, 51-49 વાળો બની શકે, 55-45 વાળોએ બની શકે. બરાબર. એમ અહીંયા જો એક બીજું ઉદાહરણ આપ્યું છે કે બાણવીરની 235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ, એટલે આ તો થાય જ પહેલાં. હવે આમાંથી જો એક એન્ટીમની SB 51 SB 133 અને 41 નોબિડિયમ 99, એટલે જો આ SB અને નોબિડિયમની જોડ બની, અહીં આવી પ્રક્રિયામાં 4 ન્યુટ્રોન છૂટા પડે છે. તમે બેલેન્સ કરો, 51 + 41 + 4 × 0 એટલે 0, તો 92 થઈ જશે. એમાં 4 × 4 + 99 એટલે 103 + 133 એટલે 236 થઈ જશે, અને કઈ ઉર્જા ઉત્પન્ન થાય. આ જ બે બની એવું એ જરૂર નથી હો. જો અહીંયા બીજા બે બતાવ્યા છે, જેનોન 154, જેનોન 140, 38 ટ્રોન્સિયમ 94. એટલે મિત્રો, એ નમૂના રૂપે તમને આવી બે ત્રણ પ્રક્રિયાઓ બતાવી છે. ચોપડીમાં આપેલો સમીકરણ આપણે યાદ જ રાખવો પડે, કારણ કે તમને કોઈ વાર OMR પૂછાય, આવું સમીકરણ લખેલું હોય અને અહીંયા ખાલી જગ્યા રાખી હોય અને પછી કે આ ન્યુક્લિયર પ્રક્રિયા પૂર્ણ કરો, તો પછી તમે સમીકરણ યાદ રાખ્યું હોય તો તમે પૂરું કરી શકશો. તો એ શું આવે મિત્રો? 54 જેનોન 140. એટલે આપણે ચોપડીમાં જે સમીકરણ આપ્યો એટલો તો કમસે કમ યાદ રાખવો જ પડે મિત્રો. બરાબર. તો આવી પ્રક્રિયા થાય. આમાં આ બધા નિપજ ટુકડાઓ કહેવાય, આ ન્યુટ્રોન આ નિપજ ટુકડાઓ કહેવાય. તો આમાં જે નિપજ ટુકડાઓ બન્યા, એટલે વિખંડનને અંતે બનતા ટુકડાઓ, એ નિપજ ટુકડાઓ કહેવાય. એ નિપજ ટુકડાઓ ઘણીવાર ઉત્તેજિત અવસ્થામાં હોય તો એ ગેમા વિકિરણોનું ઉત્સર્જન કરીને ધરાસ્થિતિમાં આવે. ઘણીવાર વિખંડન ટુકડાઓ રેડિયોએક્ટિવ હોય તો પાછા એ પહેલાં આલ્ફા કે બીટા, સામાન્ય રીતે બીટા કણોનું ઉત્સર્જન કરીને નવા ન્યુક્લિયસમાં કન્વર્ટ થાય અને સ્થાયી બનતા હોય છે. તો આ રીતે નિપજતા ટુકડાઓ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય છે, તેઓ ક્રમશઃ બીટા કણોનું કે ગેમા વિકિરણોનું ઉત્સર્જન કરીને સ્થાયી અંતિમ નિપજ બનાવતા હોય છે મિત્રો. યુરેનિયમના ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં વિખંડન દીઠ એક વિખંડન દીઠ મુક્ત થતી અથવા વિમુક્ત થતી અથવા ઉત્પન્ન થતી ઉર્જા લગભગ 200 MeV, એક્ઝેક્ટ 200 હોય એવું જરૂરી નથી, લગભગ 200 MeVની આસપાસની હોય છે. એટલે એક યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડન થાય તો એપ્રોક્સિમેટલી 200 MeV ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. જો આની અંદાજિત ગણતરી આપણે બતાવીએ તો આનો અંદાજ આ રીતે સમજાવી શકાય. જો અહીંયા બાણું યુરેનિયમ 235, પણ 35ના બદલે હું ચલો જેનો પરમાણુ દળાંક 240 હોય એવું તત્વ લો, અને 240ના બે ટુકડા થાય છે 120 120, તો ધારો કે પરમાણુ દળાંક એ બરાબર 240 વાળા ન્યુક્લિયસનું એ બરાબર 120 વાળા બે ન્યુક્લિયસમાં વિખંડન થાય. એટલે 240ના બે ટુકડા કરો તો 120 120. તો હવે જો પરમાણુ દળાંક 240 વાળા ન્યુક્લિયસની બંધન ઉર્જા, તો આપણે પહેલાં આલેખમાં જેનો પરમાણુ દળાંક 240 હતો એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ 7.6 MeV હતી. લગભગ કેટલી હતી? 7.6. તો 240 પરમાણુ દળાંકવાળા ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા, તો કુલ બંધન ઉર્જા એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગુણ્યા પરમાણુ દળાંક, તો 7.6 × 240 કરો તો 1824 થાય. હવે એમાંથી કોણ બન્યું? 120 વાળા બે ટુકડા. પહેલાં હું એક ટુકડાની વાત કરું તો એ બરાબર 120 વાળા ટુકડાની ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા ગણીએ. તો જો અહીંયા એવા ટુકડાની બંધન ઉર્જા, તો હવે જો 120 માટે બંધન ઉર્જા વધતી હતી, આપણા ચોપડીમાં લખ્યું છે 8.5 થતી હતી, પરમાણુ દળાંક 120, તો આ બેનો ગુણાકાર કરો 1020 થાય. આ એક ટુકડાની, પણ આપણા 120 વાળા બે ટુકડા બને છે, તો આવા બે ટુકડા થતા હોય તો કુલ બંધન ઉર્જા 1020 × 2 એટલે 2040. તો આમ 240 વાળાની 1824 હતી અને આ બે ટુકડાઓની 2040 થઈ બંધન ઉર્જા.
तो जो केटलो डिफरन्स आयो तो मुक्त थती ऊर्जा एटले बेनो तफावत तो 2040 ओछा 1824 तो 216 અને 216 એટલે લગભગ 200 MeV યુરેનિયમ લો તો 200 થાય અને 240 વાળો લીધો એટલે 216. જો આપણી ચોપડીમાં શું કરીશું કે ભાઈ 240 વાળામાં 7.6 હતી અને 120 વાળામાં 8.5 થઈ તો એક ન્યુક્લિયનની બંધન ઉર્જામાં કેટલો વધારો થયો? 7.6 અને 8.5નો તફાવત લે તો 0.9. તો આમ એક ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જામાં 0.9 MeVનો વધારો થાય. તો આપણે 240 ન્યુક્લિયન હતા તો 240 ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જામાં થતો વધારો 0.9 × 240 એટલે સીધો 216 આવે, એટલે ગમે તે રીતે તમે ગણી શકો. તો આ રીતે બે ટુકડા થાય તો 216 MeVની ઉર્જા મુક્ત થતી હોય છે. આ મુક્ત થયેલી ઉર્જા કંઈ સીધે સીધી આપણને પ્રાપ્ત ના થાય ઠોકા સ્વરૂપે, પણ એ મુક્ત થયેલી ઉર્જા આ વિખંડન નિપજો જે બની, આ વિખંડન ટુકડાઓ જે બન્યા એમને પ્રાપ્ત થઈ હોય ને એ ઉર્જા મેળવીને એ લોકો ગતિ કરે. તો અહીંયા વિમુક્ત થતી ઉર્જા, વિખંડન ઘટનામાં ઉત્પન્ન થતી આ ઉર્જા શરૂઆતમાં આ વિખંડન નિપજોની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય છે અને એ લોકો ટુકડા બનીને આમ ગતિ કરે અને હવામાં થઈને ગતિ કરીને જતા હોય તો એ હવાના કણો સાથે અથડાય, માટે હવાના કણો સાથે અથડાય તો ઘર્ષણથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, પણ કણોની ગતિ ધીમી પડે તો ટૂંકમાં ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય અને આમ આસપાસના દ્રવ્યમાં એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે કન્વર્ટ થઈ જાય. તો આ રીતે વિખંડન ઘટનામાં ઉદ્ભવતી આ ઉર્જા શરૂઆતમાં વિખંડન નિપજોની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે, તેમજ ગેમા કિરણોના સ્વરૂપમાં ઉર્જા હોય છે જે સમય જતો આસપાસના દ્રવ્યમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે દેખા દે છે, એટલે ટૂંકમાં એ ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો આમ આપણે જે ન્યુક્લિયર રિએક્ટરો બનાવીશું મિત્રો, તો એ રિએક્ટરોમાં અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ, એટમ બોમ્બ પણ કહેવાય, તો એ બધામાં આપણે ન્યુક્લિયસને તોડીને આ રીતે ઉર્જા ઉત્પન્ન કરવાની છે. તો આ ઘટના શું કહેવાય? ન્યુક્લિયર વિખંડન કહેવાય. મિત્રો બોલો, ખ્યાલ આવી ગયો? મિત્રો અહીંયા વિખંડનની અંતે ઉત્પન્ન થતી ઉર્જા ઘણી વધુ 200 કે 216 MeV હોય છે. આમાંથી કેટલીક ઉર્જા આ ટુકડાઓને મળે, કેટલીક ઉર્જા આ ન્યુટ્રોનને પણ મળે, પણ આ ઉર્જા ન્યુટ્રોનને પણ મળતી 2 MeV જેટલી, દરેક ન્યુટ્રોનને લગભગ 2 MeV જેટલી ઉર્જા મળે, અને આટલી ઉર્જાવાળા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન કહેવાય. અને જો એવા ન્યુટ્રોન આપણે કામમાં લેવા જઈએ તો એ બીજા ન્યુક્લિયસનું સહેલાઈથી વિખંડન કર્યા વગર એ નીકળી જાય, એટલે આપણે એમને ધીમા પણ પાડવા પડે. હવે આપણે થોડો પ્રશ્ન આગળ ધપાવીએ મિત્રો. મિત્રો અહીં નમૂના રૂપે મેં 2-3 પ્રક્રિયાઓ બતાવીશ. દાખલા તરીકે આ પ્રક્રિયામાં 3 ન્યુટ્રોન છૂટા પડ્યા, આ પ્રક્રિયામાં 2 પડ્યા, તો આ 2 પ્રક્રિયાઓમાં થઈને કુલ 5 ન્યુટ્રોન છૂટા પડ્યા. માટે હું તમને એમ કહું સરેરાશ કેટલા ન્યુટ્રોન છૂટા પડે, તો 5 ભાગ્યા 2 એટલે 2.5. 2.5નો મિનિંગ એવો નહીં કે 2 આખાને એક અડધો, અહીં સરેરાશનો મતલબ કોઈમાં 3 ઉત્પન્ન થતા હોય, કોઈમાં 2 ઉત્પન્ન થતા હોય, કોઈમાં 4 ઉત્પન્ન થતા હોય, પણ મોટાભાગે આપણા પુસ્તકમાં લખ્યું છે કે યુરેનિયમના ન્યુક્લિયસ વિખંડનની પ્રક્રિયામાં સરેરાશ રીતે 2.5 ન્યુટ્રોન છૂટા પડે છે. અને અહીં 2.5 ન્યુટ્રોન છૂટા પડે છે એટલે કોઈ પ્રક્રિયામાં 3 છૂટા પડતા હોય તો કોઈ પ્રક્રિયામાં 2 છૂટા પડતા હોય, કોઈમાં 4 છૂટા પડતા હોય તો કોઈમાં 1 છૂટો પડતો હોય, તો 4 × 5 = 5 એટલે 2.5 થાય. ટૂંકમાં એવરેજ કાઢેલી છે અને આ ન્યુટ્રોન એવરેજ 2.5 ન્યુટ્રોન બતાવેલા છે. ચલો હવે આપણે આગળ નવો પ્રશ્ન ભણવાનો છે મિત્રો, જે નવા લેક્ચરમાં આપણે જોઈશું.